ના નવા મુખ્યપ્રધાન તરીકે પુષ્કરસિંહ ધામીની પસંદગી કરવામાં આવી. પુષ્કરસિંહ ધામી ખટીમાથી ધારાસભ્ય છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ ઉપર મહોર લાગી છે. પુષ્કરસિંહ ધામી ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ આરએસએસના પણ નજીકના ગણાય છે. પુષ્કર ધામી સીમાંત વિધાનસભા મત વિસ્તાર ખટીમાંથી બે વખત ધારાસભ્ય ચૂંટાયા. તેઓ રાજ્યના અન્ય મુખ્યમંત્રીઓ કરતા યુવા છે. ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી નવા મુખ્યપ્રધાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે રાજકીય ઉથલપાથલને લઈને કોંગ્રેસે ભાજપા ઉપર સત્તા લાલસાનો આરોપ લગાવ્યો. કહ્યું વડાપ્રધાન મોદી અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા રમકડાની જેમ રાજ્યના મુખ્યમંત્રીઓ બદલે છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું હવે ઉત્તરાખંડની પ્રજા ચૂંટણીની રાહ જોઈ રહી છે કારણ કે સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે કોંગ્રેસને તક આપી શકાય. ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપાનો ભગવો લહેરાયો. 53 જિલ્લામાં જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે થયેલા મતદાનમાં મતગણતરી બાદ ભાજપા માટે ખુશીના સમાચાર. પંચાયત ચૂંટણીની 75માંથી 67 સીટો પર ભાજપાએ જીત મેળવી. આ પહેલા ઇટાવા છોડી 21 સીટો પર ભાજપાએ બિનહરીફ જીત મેળવી છે. ઇટાવામાં સમાજવાદી પાર્ટીએ ચૂંટણી જીતી. આ પ્રતાપમાં પંજાબમાં વીજળીનું સંકટ ઘેરાયું. હવે આ અંગે રાજકારણ પણ તેજ થયું છે. આમ આદમી પાર્ટીએ સીએમ કેપ્ટન અમરિંદરસિંહના ફાર્મ હાઉસનો ઘેરાવ કર્યો. પોલીસે વિરોધ કરનારાઓને રોકવા માટે બેરિકેડ્સ લગાવ્યા. કાર્યકરોએ પહેલો બેરિકેડ તોડ્યો, જે બાદ પોલીસે વિરોધ કરનારા ઉપર પાણીનો મારો ચલાવ્યો. વીજ પ્રધાન હોવાથી મુખ્યમંત્રીએ વર્તમાન વીજ સંકટ માટે નૈતિક જવાબદારી લેવી જોઈએ. રફાલ વીડિયો પર ફ્રાન્સમાં તપાસ શરૂ થઈ ગઈ છે. ફ્રાન્સના પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસ અનુસાર તપાસ માટે એક જજની નિમણૂક કરવામાં આવી છે. 14 જૂને મેજિસ્ટ્રેટે આ કેસમાં તપાસ શરૂ કરી છે. પીએનએફએ કહ્યું હતું કે ડીલમાં ભ્રષ્ટાચાર ઉપરાંત પક્ષપાતના આરોપની પણ તપાસ કરવામાં આવશે. ફ્રાન્સમાં કામ કરનાર એક એનજીઓ શેરપાએ 2018માં તપાસ માટે ફરિયાદ નોંધાવી હતી, જોકે એ સમયે પીએનએફએ તપાસની માંગને નકારી. રફાલ ડીલને લઈને ફરી એક વખત દેશનું રાજકારણ ગરમાયું. કોંગ્રેસે ફરી એક વખત તપાસની માંગ કરી. રણદીપ સુરજેવાલાએ કહ્યું રફાલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે જેપીસીની માંગ કરી છે. મહત્વનું છે કે કોંગ્રેસ રફાલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી આવી છે. આ પહેલા પણ સુરજેવાલાએ દાવો કર્યો હતો. એરફોર્સ, આર્મી અને નેવી વચ્ચે સંકલન વધારવા માટે ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ કમાન્ડ બનાવવા માટે તૈયારી ચાલી રહી છે. હવે સીડીએસ જનરલ બિપિન રાવતના એક નિવેદન બાદ એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયાની નારાજગી વધી ગઈ. તેમણે કહ્યું એરફોર્સ ભારતીય આર્મીની સપોર્ટિંગ આર્મ નથી. એરફોર્સની તાકાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તે ગ્રાઉન્ડ ફોર્સિસના પહેલા અટેક કરીને તેમની સામે ગ્રાઉન્ડ પર રહેલા જોખમને દૂર કરે છે. લદ્દાખમાં સીમાને લઈને ચાલી રહેલા વિવાદનો અંત લાવવાના બેઠકોના દોર વચ્ચે ચીને બોર્ડર પર સૈનિકોનો જમાવડો વધાર્યો. મળતી વિગત અનુસાર ચીને લદ્દાખ બોર્ડ પર વધુ 50,000 સૈનિકો તૈનાત કર્યા. બંને દેશો વચ્ચેના તણાવ દરમિયાન સીમા વિસ્તારમાં ખૂબ વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવામાં આવ્યું. ભારતે પણ 50,000 જવાનો તૈનાત કર્યા. ઉત્તરપ્રદેશ ધર્મ પરિવર્તન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી. ઈડીએ આ કેસમાં પીએમએલએ એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરતા દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ દરોડા પાડ્યા. બીજી તરફ આરોપીઓની પૂછપરછ બાદ યુપીના 32 જિલ્લાઓમાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી. 32 જિલ્લાઓમાં તપાસ માટે વિશેષ ટુકડીનું ગઠન કરવામાં આવ્યું, જેનો હેતુ ગેરકાયદેના ધર્માંતરણના કેસના તાણાવાણા ખોલવાનો છે.